મિત્રો યુટ્યુબ ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાશે ત્યાં ક્લિક કરશો બાજુમાં બે લાઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે નમસ્કાર મિત્રો લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો એનસીઆરટી આધારિત ધોરણ આઠ ગણિત પ્રકરણ બે ભાગ પાંચ જેમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ એક ચલ સુરેખ સમીકરણ માટે આજે આપણે વાત કરીશું તો શરૂઆત કરીએ સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ સૌ મિત્રો નીચેનો દાખલો જે છે સમીકરણનો ઉકેલ મેળવો પહેલો દાખલો આપણે લખીએ ત્રણેક્સ બરાબર બે એક્સ વધતા અઢાર તો અહીંયા તમે ધ્યાન આપશો કે સૌપ્રથમ આપણે જે છે ટુ એક્સ છે એ પ્લસ છે ચાલ નાના છે આ બાજુ ફેરવીએ એટલે માઇનસ ટુ એક્સ થશે ત્રણેક્સમાંથી બે એક્સ આપણે બાદ કરીશું એટલે એક્સ વધશે અને આ બાજુ અઢાર એક્સ બરાબર અઢાર અહીંયા આવ્યા આ જે છે જવાબ ચકાસવાનો પણ છે મિત્રો અહીંયા અઢાર જે છે એક્સ બરાબર તમારું ઉપર મૂકશો સમીકરણમાં એટલે બંને બાજુ પલ્લા સરખા થવા જોઈએ બીજો દાખલો આપણે જોઈએ એ દાખલામાં તમે જોઈ શકો છો બંને બાજુ ટી છે ત્રણ ટી આપણે નાના છે નાના છે એટલા માટે આપણે ત્રણ ટીને આ બાજુ લાવીએ એટલે માઇનસ ત્રણ ટી માઇનસ ત્રણ જે છે એને આપણે પેલી બાજુ લઈ જવાના છે એટલે પ્લસ ત્રણ હવે તમે પાંચ ટીમાંથી ત્રણ ટી બાદ કરો એટલે રહેશે બે ટી અને આ બાજુ માઇનસ પાંચ અને વત્તા ત્રણ એટલે થશે માઇનસ બે તો હવે ટી બરાબર આપણે શોધવું છે બે ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે માઇનસ બેના છેદમાં બે હવે આપણે અહીંયા લોપ કરીએ તો બે એકા બે અને માઇનસ એમને એમ તો ટી બરાબર આવશે આપણે માઇનસ એક ત્યારબાદ ત્રીજો દાખલો છે પાંચ એક્સ વધતા નવ બરાબર પાંચ વત્તા ત્રણ એક્સ અહીંયા મિત્રો પાંચ અને ત્રણ એક્સ બંને બાજુ છે તમે જોઈ શકો છો ત્રણ એક્સ નાના છે આ બાજુ આપણે લાવીશું એક્સ એક્સની જોડે સંખ્યા સંખ્યાની જોડે તો પાંચ એક્સ ઓછા ત્રણ એક્સ કેમ કે ત્રણ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એ રીતે પ્લસ નવ છે આ બાજુ જશે તો માઇનસ નવ હવે પાંચ એક્સમાંથી બંને ક્રોસ કરી દીધા પછી પાંચ માંથી ત્રણ એક્સ બાદ કરો એટલે બે એક્સ રહેશે આ બાજુ પાંચમાંથી નવ જાય એટલે ઓછા ચાર એક્સ બરાબર શોધું છે બે ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં ચારના છેદમાં બે એટલે કે બે દુ ચાર ઓછા બે આ જે સમીકરણનો ઉકેલ મળ્યો એ મિત્રો એક્સની જગ્યાએ અહીંયા તમે મૂકશો અને બંને બાજુ તમે મૂકશો એટલે બંને પલ્લા સરખા થવા જોઈએ ડાબી બરાબર જમણી બાજુ ચાર ઝેડ વધતા ત્રણ બરાબર છ વધતા ટુ ઝેડ અહીંયા આપણે સાદુ રૂપ આપીશું ઝેડ ઝેડ આપણે જોડે લઈશું તો ટુ ઝેડ છે આ બાજુ આવે તો માઇનસ ટુ ઝેડ પ્લસ થ્રી પેલી બાજુ જાય તો માઇનસ થ્રી હવે ચાર ઝેડમાંથી ટુ ઝેડ આપણે બાદ કરવાના છે બરાબર તો ચાર જેડમાંથી બે ઝેડ બાદ કરીએ એટલે બે ઝેડ આ બાજુ છ માંથી ત્રણ જાય એટલે ત્રણ તો અહીંયા ઝેડ જે છે શોધવો છે તો ટુ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં જવાબ તમને મળ્યો ત્રણના છેદમાં બે ત્યારબાદ ટુ એક્સ માઇનસ વન બરાબર ચૌદ માઇનસ એક્સ અહીંયા તમે ધ્યાન આપશો તો ટુ એક્સ અને આ બાજુ એક્સ છે તો એક્સ નાના છે જેને આપણે આ બાજુ લાવીશું તો અહીંયા ટુ એક્સ માઇનસ એક્સ આ બાજુ આવશે એટલે પ્લસ એક્સ અને માઇનસ વન પેલી બાજુ જશે તો પ્લસ વન હવે એક્સ એક્સ જોડે આવ્યા છે તો ટુ એક્સ વધતા એક્સ બરાબર ત્રણ એક્સ અને આ બાજુ ચૌદ વધતા એક એટલે કે પંદર એક્સ મારે શોધવા છે ત્રણ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં તો પંદરના છેદમાં ત્રણ એટલે ત્રણ પંચા પંદર તો એક્સ બરાબર તમને જવાબ મળશે અહીંયા પાંચ આઠ એક્સ વધતા ચાર બરાબર ત્રણ એક્સ માઇનસ વન વધતા સાત અહીંયા તમે ધ્યાન આપશો કે સૌપ્રથમ ડાબી બાજુ એમને એમ રાખીએ છીએ આપણે અહીંયા ગુણાકાર કરીશું ત્રણનો એક્સ સાથે ને પછી એક સાથે તો ત્રણ એક્સ અને ત્યારબાદ માઇનસ અને ત્રણ એકા ત્રણ બાકીનું બધું આપણે એમને એમ લખવાનું છે હવે આપણે ત્રણ એક્સ જે છે આ બાજુ એને આપણે આ બાજુ લાવીશું આઠ એક્સ બાજુ ત્રણ એક્સને આ બાજુ લાવીએ એટલે માઇનસ ત્રણ એક્સ અને વધતા ચારને પેલી બાજુ લઈ જઈએ એટલે માઇનસ ચાર સંખ્યા સંખ્યા જોડે થઈ ગઈ એક્સ એક્સ જોડે થઈ ગયા હવે બે ચલ જોડે થઈ ગયા તો આઠમાંથી ત્રણ જાય તો પાંચ એક્સ અને આ બાજુ માઇનસ ત્રણ અને માઇનસ ચાર એટલે કે માઇનસ સાત અને વત્તા સાત સરવાળો થશે શૂન્ય તો 5x બરાબર મળ્યું શૂન્ય હવે એક્સ આપણે શોધવું હોય તો પાંચ ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં એટલે શૂન્યની નીચે આવશે પાંચ અને એક્સ બરાબર શૂન્ય ભાગ્યા પાંચ એટલે શૂન્ય ત્યારબાદ મિત્રો એક્સ બરાબર ચાર પંચમાંશ અને એક્સ વધતા દસ અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ જે નીચે ભાગાકારમાં છે એને આપણે પેલી બાજુ લઈ જઈએ એટલે એક્સના ગુણાકારમાં જશે તો એકદમ સિમ્પલ અહીંયા થઈ ગયું પાંચ જે છે પેલી બાજુ ગયા એટલે પાંચના ગુણાકારમાં તો પાંચેક્સ બરાબર આ બાજુ અહીંયા છેદનો લોપ થઈ ગયો તો અહીંયા મળ્યું ચાર અને કૌશમાં એક્સ વત્તા દસ હવે મિત્રો સિમ્પલ ખાલી ગુણાકાર જ કરવાનો છે બરાબર હવે આપણે આગળ વધીએ તો અહીંયા ચારનો ગુણાકાર એક સાથે અને પછી દસ સાથે તો ચારનો ગુણાકાર એક સાથે એટલે ચાર એક્સ અને ત્યારબાદ ચારનો દસ સાથે ગુણાકાર કરો એટલે ચાલીસ તો હવે ચાર એક્સ વત્તા ચાલીસ હવે તમે જુઓ પાંચ અને ચાર એક્સ તો ચાર એક્સ નાના છે એને આપણે પેલી બાજુ લઈ જઈએ બરાબર એટલા માટે સાદુરૂપ આવશે પાંચ એક્સ ચાર એક્સ વધતા હતા આ બાજુ આવે તો ઓછા ચાર એક્સ ચાલીસ એમને એમ પાંચ એક્સમાંથી ચાર એક્સ જાય એટલે જવાબ આવશે એક્સ બરાબર ચાલીસ ત્યારબાદ ટુ એક્સ છેદમાં ત્રણ વત્તા એક બરાબર સાત એક્સ છેદમાં અહીંયા મિત્રો તમે ધ્યાન આપશો જે એક્સ વાળું પદ છે સાત અને આ બાજુ છે ટુ એક્સ એને આપણે આખી આ બાજુ સાઈડ લઈએ છીએ ટુ એક્સ વાળી પેલી બાજુ બરાબર એટલે કે ડાબી બરાબર જમણી અને જમણી બરાબર ડાબી આપણે સાઈડ ઉલટાવીએ છીએ સાઈડ ઉલટાવ્યા પછી આપણે સંખ્યા સંખ્યા પાસે લઈ જઈએ ચલ ચલ પાસે તો તમે જોઈ શકો છો ટુ એક્સ છેદમાં ત્રણ જે છે એને આપણે આ બાજુ લાયા એટલે માઇનસ ટુ એક્સ છેદમાં ત્રણ અને એ જ રીતે વધતા ત્રણ છે એને પેલી બાજુ લઈ ગયા તો ઓછા ત્રણ હવે તમે જુઓ એક્સવાળા બંને પદ આપણી પાસે છે પંદર અને ત્રણ બંને સમજછ છેદી નથી માટે પંદર આપણે લસા લઈશું લસા લીધા બાદ હવે તમે જુઓ ઉપર જે સાત એક્સ છે એ આપણે એમને એમ મૂકીએ પછી કૌશ કરીએ છીએ માઇનસ એમને એમ ટુ એક્સ એમને એમ અને કાઉન્સ કરીએ છીએ ત્યારબાદ પંદર એકા પંદર ત્યારબાદ ત્રણને કેટલા વડે ગુણું તો પંદર આવે તો પાંચ વડે એટલે ત્રણ પંચા પંદર હવે આનો ગુણાકાર કરીશું એકમાંથી ત્રણ જાય તો અહીંયા માઇનસ બે આ બાજુ એમને એમ હવે આ સાદુરૂપ આપીએ સાત એક્સ ગુણ્યા એક એટલે સાત એક્સ માઇનસ બે એક્સ ગુણ્યા પાંચ પાંચ દુ દસ એક્સ પંદર એમ અને માઇનસ બે એમના એમ હવે તમે જોઈ શકો છો સાત એક્સમાંથી દસ એક્સ આપણે બાદ કરીએ તો માઇનસ ત્રણ એક્સ માઇનસ બેની જોડે પંદર આપણે ગુણાકારમાં લઈ જઈએ છીએ ત્યાં તો માઇનસ બે ગુણ્યા પંદર અને આ બાજુ માઇનસ ત્રણ એક્સ હવે તમે જોઈ શકો છો કે પંદર અને ગુણ્યા બે કરીએ એટલે પંદર દુ ત્રીસ પણ તમે સાથે સાથે જુઓ કે બંને બાજુ આપણે માઇનસનો લોપ કરી દીધો બરાબરની બંને સાઈડ માઇનસ હોય તો આપણે લોપ કરી શકીએ છીએ તો સિમ્પલ આવી ગયું ત્રણ એક્સ બરાબર ત્રીસ હવે એક્સ મારે શોધવો છે તો ત્રણ ગુણાકારમાં છે એ બાજુ જાય તો ભાગાકારમાં ત્રીસના છેદમાં ત્રણ એટલે એક્સ બરાબર આવશે જવાબ દસ ત્યારબાદ મિત્રો આગળ દાખલો ટુ વાય વધતા પાંચ છેદમાં ત્રણ બરાબર છવ્વીસ છેદમાં ત્રણ માઇનસ વાય ત્યાર બાદ તમે જોઈ શકો છો વાય વાયુ જે પદ છે એ આપણે જોડે લાવીએ છીએ ટુ વાય એમના એમ અહીંયા પાંચ ત્રત્યાંશ છે એ પહેલી બાજુ ગયા તો માઇનસ પાંચ તૃત્યાંશ માઇનસ વાય આ બાજુ આવશે તો પ્લસ વાય હવે ટુ વાય અને વધતા વાય એટલે કે ત્રણ વાય અને એ જ રીતે સામે ત્રણ ત્રણ સમજ છેદી છે એટલે લસા ત્રણ જ બનશે બંને નીચે ત્રણ છે એટલા માટે આપણે સીધો એમને મૂકી છવ્વીસ ઓછા પાંચ ઓકે ત્યારબાદ મિત્રો છવ્વીસમાંથી પાંચ જાય તો એકવીસ અને છેદમાં ત્રણ ત્યારબાદ મિત્રો ત્રણ વાય બરાબર સાત હવે વાય મારે શોધવો હોય તો ત્રણ ગુણાકારમાં છે પેલી બાજુ જશે તો ભાગાકારમાં એટલે સાતના છેદમાં ત્રણ તો અહીંયા મિત્રો વાય બરાબર તમને જવાબ મળે સાત છેદમાં ત્રણ દસમો દાખલો થ્રી એમ બરાબર પાંચ એમ માઇનસ આઠ પંચમાંશ ઓકે તો હવે આનો આપણે ઉકેલ મેળવીએ અહીંયા તમે જોઈ શકો છો ત્રણ એમ છે અને પાંચ એમ છે બરાબર તો આપણે પાંચ એમવાળી આખી જે સાઈડ છે બરાબર એ આપણે આ બાજુ લાવી દઈએ અને ત્રણ ને પેલી બાજુ લઈ જઈએ ઓકે તો અહીંયા આપણે સાઈડ ચેન્જ કરી ત્યારબાદ મિત્રો ત્રણ એમ નાના છે એને આ બાજુ લાવીશું અને એ જ રીતે માઇનસ આઠ પંચમાંશને પેલી બાજુ લઈ જઈએ તો ત્રણ એમ આ બાજુ આવશે તો માઇનસ ત્રણ એમ માઇનસ આઠ પંચમાંશ પહેલી બાજુ જશે તો આઠ પંચમાંશ પાંચ એમ ત્રણ એમ જાય એટલે બે એમ બરાબર એમની સાથે બે ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં મિત્રો અહીંયા ભાગાકારમાં જશે ત્યારે જોવો છો કે પાંચ જે છે પાંચની જોડે એ ગુણ તો અહીંયા મિત્રો આપણે લોપ કરીશું બે ચોકાઠ અને ચાર ના છેદમાં પાંચ તો એમ બરાબર તમને મળ્યા ચાર પંચમાંશ